લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય અધિકારીઓએ મતદારોને એક કરી અપીલ. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે મતદારોને અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે છોટાઉદેપુર વાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા માટે આવે. સાથે જ આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે મતદાન મથકની અંદર મોબાઈલ લઈને જવું નહીં એમ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના તમામ મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે, તેમજ લોકશાહીને મજબૂત બનાવે, પોતાના પરિવાર સાથે જઈને મતદાન કરે એમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થનાર છે. એમાં 21 છોટાઉદેપુર લોકસભા અંતર્ગત 137 વિધાનસભા મતવિસ્તારમાં આજે અત્રેથી ઈવીએમ અને બીજા ચૂંટણી સાહિત્યનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે. જે પોલિંગ પાર્ટીઝ એટલે કે મતદાન મથક પર જે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે એ બધા મિત્રો આજે અત્રે આવી અને પોતપોતાના બૂથનું સાહિત્ય એમણે સ્વીકારેલ છે અને હવે પોતપોતાના બૂથ ઉપર પોતપોતાના રૂટના વાહનોમાં રવાના થનાર છે. કુલ 48 જેટલા રૂટ છે અને જેમાં 44 જેટલી બસો અને બીજા 40 ખાનગી વાહનો સહિત પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે બધી જ પોલિંગ પાર્ટીઝ રવાના થનાર છે.